એલપી સવાણી સ્કૂલમાં આરટી હેઠળ પ્રવેશ મેળવનાર બાળકોને એજ્યુકેશનથી વંચિત રખાતા આજરોજ કલેક્ટર ખાતે રજૂઆત કરવામાં આવી હતી. સુરતના પાલ ખાતેની એલપી સવાણી શાળામાં આરટી હેઠળ જે પણ બાળકોનું એડમિશન થયું છે તેઓને ઓનલાઈન ક્લાસથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તેમના બાળકોને કોમ્પ્યુટર કે શાળાની અન્ય એક્ટિવિટીમાંથી પણ બાકાત રાખવામાં આવી રહ્યાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. એલપી સવાણીમાં 15 જેટલા બાળકો હાલ આરટી હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. આ તમામને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં નથી આવી રહ્યું અને આ અંગે વાલીઓ દ્વારા રજૂઆત કરવા જાય તો તેઓને પેઇડ સર્વર હોવાથી ઓનલાઈન એજ્યુકેશન નહીં આપી શકાય તેવા ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા છે, જેને લઈને આજરોજ વાલીઓ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા અને તેઓના બાળકોને પણ ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે તેવી માંગ કરી હતી. સૈયદ ફરનાઝ, પેરેન્ટ્સ ઓફ સૈયદ ફાઝિલ, એડમિશન લાસ્ટ યર એલપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ. ફર્સ્ટ એ લોકો એડમિશન આપવા માટે તૈયાર નહીં હતા. ડીઓ કચેરીમાં અને બધી જગ્યાએથી ભાગદોડ કર્યા પછી એ લોકોએ અમને એડમિશન આપ્યું, તે છતાં એ લોકો અમને ઓનલાઈન ક્લાસ આપવા તૈયાર નથી. અને એમ લોકોનો આન્સર એ છે કે અમારું પેઇડ સર્વર છે જેની અંદર અમે તમને કોઈ પણ તરીકેથી એડ નહીં કરી શકીએ. અમે પેરેન્ટ્સ એમને વારંવાર રિક્વેસ્ટ કરીએ છીએ, એ લોકો અમારી કોઈ વાત સાંભળતા નથી. અમે ગાંધીનગર સુધી પણ પહોંચ કરી ચૂક્યા છીએ, ત્યાં સુધી પણ અમે આજીજી કરી ચૂક્યા છીએ, પણ અમને ત્યાંથી પણ કોઈ આન્સર મળતું નથી. તે માટે અમે છેલ્લે લાસ્ટ નવસર્જન ગ્રુપને અમારી સાથે લીધું છે અને અમારી નમ્ર અપીલ છે કે અમારા બચ્ચાઓના ભવિષ્ય સાથે મહેરબાની કરીને નહીં લડો અને પ્લીઝ અમારા બચ્ચાઓને એજ્યુકેશન આપો, વ્યવસ્થિત એજ્યુકેશન આપો પ્લીઝ. અમે 15 પેરેન્ટ્સ છીએ જે લાસ્ટ યરથી સફર થઈ રહ્યા છીએ.